ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા મૌખિક રીતે રજૂઆત કરી હતી અને જયંતિ ભાનુશાળી વિરુદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ થાય તેવી માંગ કરી હતી. લોકસભા ચૂંટણીની વ્યૂહરચના બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ એનઆરસી અને દલિત ઓબીસી ચુકાદા વડે પોતાની ચાલ ચાલી ચૂકી છે, ત્યારે કોંગ્રેસે પણ વ્યૂહરચના ઘડી કાઢી છે. દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વડાપ્રધાન પદનો કોઈ ચહેરો જાહેર નહીં કરે તેવું નક્કી કર્યું છે. ન રાહુલ, ન માયા, ન મમતા, જેની પાસે ચૂંટણી બાદ વધુ બેઠક હશે તેનો ઉમેદવાર વડાપ્રધાન બનશે. કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં મોદીને પપ્પુ સાબિત કરવા માંગે છે. સમગ્ર દેશે સંસદમાં ચર્ચા દરમિયાન જોયું કે અસલી પપ્પુ કોણ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા અને મૌખિક રીતે રજૂઆત કરી હતી કે જયંતિ ભાનુશાળી વિરુદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ થાય તો તેને કોઈ વાંધો નથી. જોકે હાઈકોર્ટે પીડિતાને હજુ વિચારવાનો સમય આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જયંતિ ભાનુશાળી તરફ ઉઠેલા આરોપોની હારમાળા એક રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું બહાર આવ્યું છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે જયંતિ ભાનુશાળી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલ વચ્ચેની રાજકીય લડાઈના હવે સમાધાન તરફ જઈ રહી છે, જેથી તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ પરત ખેંચાઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે જયંતિ ભાનુશાળીએ રાજકીય સંન્યાસ લેવાની શરતે અને અબડાસાના કોઈ પ્રકરણમાં દાખલગીરી નહીં કરવાની શરતે સમાધાન કર્યું છે. બદલામાં તેના વિરુદ્ધની ફરિયાદો પરત ખેંચવામાં આવશે, જેથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાંથી હવે બહાર આવે તેવી શક્યતા છે. જોકે છબીલ પટેલ આ પ્રકરણથી દૂર હોવાની વાત ઉચ્ચારી રહ્યા છે, તેમજ રાજકીય વર્તુળમાં ચર્ચાએ રહેલી તમામ વાતોને નકારી રહ્યા છે. હાઈકોર્ટે પીડિતાને હજુ પણ આ બાબતે વિચારવાનો સમય આપ્યો છે અને વધુ સુનાવણી 7 ઓગસ્ટ પર મુલતવી રાખી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.